મારું નામ કલ્પના છે. હું ગરીબ પરિવારમાંથી છું. મારો 18 વર્ષનો દેવર રોજ રાતે ડૉક્ટરનો કોટ પહેરીને તેના રૂમમાં જતો હતો અને રૂમને અંદરથી બંધ કરી દેતો હતો અને કહેતો હતો કે હું દર્દીની તપાસ કરવા જાઉં છું. પરંતુ અમારા ઘરમાં કોઈ દર્દી ન હતું. ન તો તે કોઈ કામ કરતો હતો અને ન તો તેને અભ્યાસમાં કોઈ રસ હતો. તે સ્કૂલ પણ જતો ન હતો અને તેને શાળામાં 5મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો અને તેમાં પણ તે નાપાસ થયો હતો. મને મારા દેવરની માનસિક સ્થિતિ પર શંકા થવા લાગી હતી. પરંતુ તે સવારે 1000 રૂપિયા મારી સાસુના હાથમાં રાખી દેતો. મને એટલી નવાઈ લાગી કે આ બધું જાણવા માટે હું એક રાત તેના રૂમમાં સંતાઈ ગઈ. અને જ્યારે મારો દેવર ડૉક્ટરનો કોટ પહેરીને આવ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે જ્યારથી મારા લગ્ન થયા હતા મારા પતિને બીજા શહેરમાં નોકરી મળી ગઈ હતી. તે મોટે ભાગે ઘરની બહાર જ રહેતા હતા અને ક્યારેક ઘરે આવતા. પરંતુ મારા લગ્નને માત્ર 2 મહિના જ થયા હતા. મારા સાસરીએ મારા પતિ ઉપરાંત તેની માતા અને એક નાનો ભાઈ હતો. તેનો નાનો ભાઈ 18 વર્ષનો થઈ ગયો હતો. પરંતુ હજુ સુધી મારી સાસુએ તેની શિક્ષા પર ધ્યાન આપ્યું ન હતું. તે નાના હતા તેથી તે તેના નાના પુત્રને ખૂબ પ્રેમ કરતી હતી અને તે ગમે તે કરતો તેને રોકટોક કરતી ન હતી. મારા સાસરિયાનું ઘર ભાડે હતું અને મારા પતિનો પગાર પણ ઘણો ઓછો હતો તેથી તે નોકરી માટે બીજા શહેરમાં શિફ્ટ થયા હતા. મારા સાસરિયાઓના સંજોગો ખૂબ જ ખરાબ હતા અને તેના ઉપર દર મહિને ભાડાનું ટેન્શન રહેતું. મારો દેવર ઘરની બહાર પણ નીકળતો ન હતો. તે હંમેશા તેના મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતો હતો અને મારી સાસુ તેને કંઈ કહેતી ન હતી. મારી સાસુ અને મારો દેવર અમે ત્રણેય સાથે બેસીને જમતા હતા. પણ આજે મારો દેવર કંઈક ઉદાસ હતો. તે વારંવાર પોતાના મોબાઈલ પર સમય તપાસી રહ્યો હતો અને ઝડપથી જમતો હતો. જાણે કોઈ મોટી ઇમરજન્સી હોય. રાત્રે 9 વાગ્યે મારા દેવરે તેમનું ભોજન અધૂરું છોડી દીધું અને જવા માટે ઊભો થયો. તમારી સાસુએ અવાજ દઈ બોલાવ્યો કે આશીષ દીકરા, આ જમવાનું કેમ અધૂરું છોડ્યું અને આટલી ઉતાવળમાં ક્યાં જાઓ છો? તેને કહ્યું, માં, હું દર્દીને ચેક કરવા જાઉં છું. 9 વાગ્યા છે, હવે મારે જવું પડશે. આટલું કહીને મારો દેવર તેના રૂમમાં ગયો. મારી સાસુએ મારી સામે ખૂબ જ વિચિત્ર નજરે જોયું અને પૂછ્યું, આશીષ શું કહે છે? તે કંઈ સમજાયું નહીં. હું પણ મારી સાસુના કડક તેવર જોઈને ડરી ગઈ અને કહ્યું, માજી, મને પણ સમજાણું નહીં. પછી મારી સાસુ જમવા લાગી અને કહ્યું કે તે ઘરનો દરવાજો બરાબર અંદરથી બંધ કરી દીધો છે. મેં કહ્યું કે મેં બરાબર બંધ કરી દીધો છે. પછી મારી સાસે એ હામાં માથું હલાવ્યું. કારણ કે અમે જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં ઘણી ચોરીઓ થતી હતી, એટલા માટે અમે હંમેશા ઘરનો દરવાજો અંદરથી બંધ રાખતા અને ટેરેસનો દરવાજો પણ બંધ રાખતા. અને પછી ઘરમાં માત્ર અમે 2 જ મહિલાઓ રહેતી હતી. મારો દેવર તો નાનો હતો. અમારા ઘરમાં કોઈ વડીલ ન હતું, એટલા માટે સાંજે 6 વાગે અમે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેતા હતા. તે પછી અમારા ઘરમાં કોઈને આવવા જવાની ઇજાજત ન હોતી. આજે પણ લોક લાગેલો હતો અને આશીષ કહી રહ્યો હતો કે તે દર્દીઓને જોવા જઈ રહ્યો છે. વાત તો અજીબ લાગી રહી હતી, કારણ કે તેણે આ પહેલા ક્યારેય આવું કંઈ કહ્યું ન હતું. પરંતુ અમે આશીષની વાતને ગંભીરતાથી ન લીધી, કારણ કે આ વાતનો કોઈ અર્થ જ ન હતો. હું અને મારી સાસુ એક જ રૂમમાં સૂતા હતા. મને મારા રૂમમાં એકલા રહેવાથી ડર લાગતો હતો, તેથી હું મારી સાસુને મારી સાથે સુવડાવતી હતી. મારો દેવર અને મારા સાસુનો એક જ રૂમ હતો. અમારા આખા ઘરમાં ફક્ત 2 જ રૂમ હતા. એક રૂમ મારા અને મારા પતિ માટે અને બીજો મારા દેવર અને મારા સાસુ માટે. હવે જ્યારે મારા સાસુ મારા રૂમમાં સુવા લાગ્યા હતા તેથી દેવર તેના રૂમમાં એકલો સૂતો હતો.
પછી આખો દિવસ મારી સાસુ તેના રૂમમાં જ રહેતી હતી. મારી સાસુ ડાયાબિટીસની દર્દી હતી. તેની દવા તેના રૂમમાં રાખેલી હતી અને હું તે લેવા મારા દેવરના રૂમ તરફ ગઈ અને જોરથી દરવાજો ખખડાવા લાગી. પરંતુ મારા દેવરને દરવાજો ખખડાવાનો અવાજ આવી રહ્યો ન હતો. હું ચાલી ગઈ અને મારી સાસુને ફરિયાદ કરવા લાગી તો તે મને કહેવા લાગી, આજે હું દવા લીધા વગર જ સૂઈ જઈશ અને સવારે ઉઠ્યા પછી આશિષની ખબર લઈશ. હવે તે ક્યારેય આવું કામ નહીં કરે. મને તો મારા દેવર પર ખૂબ ગુસ્સો આવ્યો અને હું ચૂપચાપ મારા રૂમમાં આવીને સૂઈ ગઈ. મારી સાસુ તેના દીકરાની બધી વાત ટાળી દેતી હતી. તેણે તેના પુત્રને ખૂબ મોઢે ચડાવ્યો હતો અને મને હંમેશા એ વાતનો ગુસ્સો રહેતો. પણ હું સૂઈ ગઈ અને સવારે 6 વાગે જ મારી સાસુએ મને પૂજા માટે જગાડી. તે પછી અમે બંને પૂજા કરી. પછી મેં ચા બનાવી અને મારી સાસુ પાસે જઈને બેઠી. થોડી વાર પછી મારો દેવર પણ તેના રૂમમાંથી બહાર આવ્યો. તેને જોઈને મારી સાસુને ગુસ્સો આવવા લાગ્યો. તે કહેવા લાગી કે તું રાત્રે આટલી વિચિત્ર વાત કેમ કરતો હતો અને તારી ભાભી તારા રૂમમાં મારી શુગરની દવા લેવા આવી હતી તો તે દરવાજો કેમ ન ખોલ્યો? આ બધું શું છે? પછી મારા દેવરે ખિસ્સામાં હાથ નાખ્યો અને ઘણી બધી નોટો કાઢી ને મારી સાસુના હાથમાં રાખી. મારી સાસુ ક્યારેક તે પૈસા સામે જોતી અને ક્યારેક આશીષ સામે. પછી તેને કહ્યું, આશીષ તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? આશીષે કહ્યું, માં મેં તમને કાલે રાત્રે કહ્યું હતું કે હું દર્દીનું ચેકઅપ કરવા ગયો હતો. હું આખી રાત ત્યાં નોકરી પર હતો. આ પૈસા ત્યાંથી કમાવી લાવ્યો છું. મારી સાસુ તો ધ્યાનથી આશીષને જોઈ રહી હતી. પછી મેં પણ કહ્યું, આશીષ આવું કેવી રીતે બની શકે છે? અમારા ઘરે દર્દીઓ કેવી રીતે આવ્યા? તો મારો દેવર ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો, તમને શું લાગે છે ભાભી, હું ખોટું બોલું છું? તમે લોકોને ક્યારેક મારી વાત પર વિશ્વાસ નહીં આવે. આ હું તમને મારા ફિઝુલ ખર્ચા માટે નહીં પરંતુ ઘરની સમસ્યાઓ હલ કરવા માટે આપી રહ્યો છું. શું આ પૂરતું નથી કે મને બીજું પણ કહેવું પડશે? મારા દેવર મારી સાથે જે રીતે વાત કરતો હતો મને તે ખૂબ જ વિચિત્ર લાગતું હતું. હું જાણતી હતી કે તે આ બધી વાતો મારી સાસુને સંભળાવવા માંગતો હતો અને ત્યારે જ મારી સાસુએ તે પૈસા હાથમાં લીધા અને મારા દેવરને કોઈ પ્રશ્ન ન કર્યો. મારો દેવર નાસ્તો કરવા બેઠો હતો અને નાસ્તો કર્યા પછી તે કહેવા લાગ્યો, હું ખૂબ જ થાકી ગયો છું, હવે હું આરામ કરવા માંગુ છું. આશીષના ગયા પછી મારી સાસુ મને કહેવા લાગી, કલ્પના હવે તારું કામ એ છે કે તારે તારા દેવર પર નજર રાખવાની છે. આખરે આ બધું શું થઈ રહ્યું છે તારે બધી ખબર લાવીને મને આપવાની છે કે તારો દેવર આ પૈસા ક્યાંથી લાવ્યો છે. મેં મારી સાસુને વચન આપ્યું હતું કે હું આ કરીશ. અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને મારા પતિએ આટલા લાંબા સમયથી પૈસા પણ મોકલ્યા ન હતા. જ્યારે હું મારા પતિને ફોન કરતી અને પૈસા વિશે પૂછતી તો કે કહેતા કે અહીં પગાર આવવામાં મોડું થશે. હવે આ પૈસાથી અમારી હિંમત બની ગઈ હતી કારણ કે મકાન માલિકે ભાડાની માંગણી કરીને અમારું મગજ ખરાબ કરી દીધું હતું. મારી સાસુ કહેતી હતી કે આ ઘર તેમનું હતું પરંતુ ઘણા વર્ષો પહેલા મારા સસરાના અવસાન બાદ આ ઘરને કબજે કરી લેવામાં આવ્યું હતું. તે પછી જ્યારે તે અહીં આવી ત્યારે તેને ખબર પડી કે મકાન કબજે કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા સસરાનો જ ભાઈ હતો અને હાલમાં તે મકાનનો માલિક છે, જે અમને હેરાન કરે છે. અને સંબંધી હોવા છતાં ભાડું માંગવા માટે સમય પહેલા આવી જાય છે. મારી સાસુએ તેનું ઘર મેળવવા માટે કોર્ટની ઘણી મુલાકાત લીધી પરંતુ તેમ છતાં મારી સાસુએ સમગ્ર મામલાને સંજોગો પર છોડી દીધો હતો અને તે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે ભગવાન મારા દેવરને તું તેટલો જ પરેશાન કરજે જેટલી તકલીફો તે અમને આપે છે. ત્યાં સુધી મારા ઘરની સ્થિતિ કેવી રહેવાની હતી અમે લોકો કંઈ પણ
સમજી શકતા ન હતા, તેથી મારા પતિની નોકરીની શોધમાં બીજા શહેરમાં ગયા હતા અને તેની માતા આ ઘરમાં એકલી રહી જતી, તેથી જ મારી સાસુએ તેમના પુત્રના લગ્ન જલ્દી કરાવ્યા. મારી સાસુને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પણ તેના દેવરે તેની બધી ઉમીદ તોડી નાખી. મારી સાસુ તેના દેવરને કહેતી હતી કે તારા અવસાન પામેલા ભાઈનો વિચાર કર, હું તારા ભાઈની વિધવા છું અને મારા આ બે બાળકો તારા મૃત ભાઈના પુત્રો છે, મતલબ કે તે તારા પણ પુત્રો છે, પરંતુ ઘર હથિયાવી લેવાની લાલચમાં તમે બધા સંબંધો પણ ભૂલી ગયા, પરંતુ તેમના દેવરે તેમની વાત તો જરા પણ ન સાંભળી. મારો દેવર પણ કોઈ કામ કરતો ન હતો. મારી સાસુને મારા પતિ પાસેથી જ બધી અપેક્ષાઓ હતી. તે તેના નાના પુત્રને કંઈ કહેતી જ ન હતી અને મારા પતિ તેની માતાનું આ વર્તનથી ખૂબ જ કંટાળી ગયા હતા, કારણ કે તેનો એક નાનો ભાઈ ઘરમાં હાજર હતો. જો તે ઈચ્છે તો તે થોડું કામ કરી શકે છે અને ઘરમાં થોડા પૈસા આપી શકે છે. મારા પતિ તેના ભાઈની હરકતથી કંટાળી ગયા હતા અને તેની માતાથી નારાજ થઈ ગયા હતા, તેથી તેણે બીજા શહેરમાં ગયા. પછી તેની માતાનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. મારો દેવર મારા પતિને જીદ કરતો હતો કે તેને એક બાઇક જોઈએ છે, પણ મારા પતિની સ્થિતિ ગમે તેવી હોવા છતાં તેના ભાઈ ખાતર તેના આશીષને તેના લગ્નમાં બાઇક ગિફ્ટ કરી હતી. મારો દેવર આખો દિવસ બાઇક લઈને ફરતો રહેતો, પણ તેના મોટા ભાઈના શહેર ગયા પછી જ તેણે ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું. તે ક્યારેક જ કોઈ જરૂરી કામ માટે ઘરની બહાર નીકળતો હતો. જ્યારે મારા પતિ તેની માતાનો ફોન ઉપાડતા ન હતા, ત્યારે મારો દેવર તેની માતાને તસલ્લી આપતો હતો. તે કહેતો હતો કે માં, તમે ચિંતા ન કરો, હું ભાઈની જવાબદારીઓ વહેંચીશ, હું તેનો ભાઈ છું, અત્યારે તો કંઈ કરતો નથી, પરંતુ જ્યારે પણ હું કંઈ કરીશ ત્યારે આ ઘરની બધી સમસ્યાઓનો અંત આવી જશે, ચિંતા નહીં કરો. જ્યારે હું ભાઈને પૈસા કમાવી બતાવીશ ત્યારે તે તમારા પર ગુસ્સે નહીં થાય અને મને પણ પ્રેમ કરશે. મને આશા ન હતી કે મારો દેવર આટલી હિંમત બતાવી શકે છે. અત્યારે જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું અને હવે મારા દેવરે મારી સાસુને જે પૈસા આપ્યા હતા તેને મને શકમાં મૂકી દીધી હતી. મારો દેવર કોઈ કામ માટે ઘરની બહાર ગયો હતો, તેથી તેના રૂમનો દરવાજો પણ ખુલ્લી રહ્યો હતો. જ્યારે હું તેના રૂમમાં ગઈ તો મેં જોયું કે બધું એક જ જગ્યાએ પડેલું હતું, કારણ કે મારી સાસુ મારા દેવરનો રૂમ પણ સાફ કરતી ન હતી. જેમ વસ્તુઓ હું રાખીને જતી હતી તે વસ્તુઓ તેમજ પડેલી હતી. મારા દેવરના રૂમને જોઈને એવું ન લાગ્યું કે અહીં દર્દીઓ પણ આવ્યા હશે અને તેમનું ચેકઅપ પણ થયું હશે. મારો દેવર હજુ ઘરે આવ્યો ન હતો. જ્યારે હું તેના રૂમની તલાશી લઈ રહી હતી, મેં એક એક વસ્તુ બરાબર તપાસી. મારી સાસુનો રૂમ નાનો હતો અને તેમાં ખૂબ જ ઓછી સામગ્રી હતી. લગભગ 20 મિનિટમાં મેં આખો રૂમ સારી રીતે તપાસી લીધો હતો અને મેં મારા દેવરનું રહસ્ય પણ જાણી લીધું હતું કે તે આ પૈસા ક્યાંથી લાવ્યો હશે. હું ઝડપથી બહાર આવી અને મારી સાસુ પાસે બેસી ગઈ અને કહ્યું, માજી, મેં આશીષનો આખો રૂમ ચેક કરી લીધો છે. મને ખબર પડી ગઈ છે કે આશીષ તે તમામ પૈસા ક્યાંથી લાવ્યો છે. મારા સાસુને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેને આ જાણવા માટે ઉત્સાહિત હતી. તેણે કહ્યું કે જલ્દી બોલ, શું વાત છે? હું કહેવા લાગી, માજી, સુનિલે અમારા લગ્નમાં આશીષને બાઇક ગિફ્ટ કરી હતી. તેની ચાવી તેની જગ્યા પર નથી. દેવર પહેલાથી તેમના મિત્રના ઘરે બાઇક પાર્ક કરતો હતો, કારણ કે અમારા ઘરમાં તેને પાર્ક કરવા માટે જગ્યા ન હતી. અમારું ઘર બહુ નાનું હતું. મેં મારા સાસુને કહ્યું કે તેનો અર્થ એ છે કે આશીષે તેની બાઇક વહેંચી દીધી છે. મને લાગે છે કે ઘરની પરિસ્થિતિ જોઈને આશીષે તેની બાઇક વહેંચી દીધી અને બહાનું કાઢ્યું કે મેં દર્દીઓની તપાસ કરી છે. મારો દેવર 5મી ફેલ હતો. 5મી ફેલ વ્યક્તિ ક્યાંથી ડોક્ટર બની શકે? મારી વાત સાંભળીને મારી સાસુની આંખોમાં આંસુ આવી ગઈ. તે કહેવા લાગી, મારો આશીષ
શરૂઆતથી જ એવો છે, બધાનું ધ્યાન રાખવા વાળો. તેને અમારું પેટ ભરવા માટે પોતાની પસંદગીની બાઇક વહેંચી દીધી. જ્યારે તેને બહુ જીત કરી આ બાઇક તેના ભાઈ પાસેથી લીધી હતી. હું હસવા લાગી અને કહેવા લાગી, માજી, આજે રાત્રે આશીષ કહેશે નહીં કે તે દર્દીઓનું ચેકઅપ કરવા જઈ રહ્યો છે. જ્યારે તે સવારે તમને પૈસા ન આપે ત્યારે તમે તેને કહેજો કે આજે તું દર્દીઓની સારવાર કરવા ન ગયો, તારા સપનાની હોસ્પિટલ ક્યાં ખોવાઈ ગઈ. મારી વાત સાંભળીને મારા સાસુએ મને ઠપકો આપ્યો હતો અને કહ્યું, ખબરદાર, જો તે મારા પુત્રની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો છે. મારી સાસુ ખૂબ કડક સ્વભાવની હતી, તે ગમે ત્યારે ગુસ્સે થઈ જતી, પણ મને ખાતરી હતી કે આજે મારો દેવર મરી જ વારો ઢોંગ તો નહીં જ કરે. તેથી આજે પણ હું રૂમમાંથી મારી સાસુની દવા લાવી ન હતી. પરંતુ રાત્રે 9 વાગ્યાની સાથે જ મારા દેવરે કહેવાનું શરૂ કર્યું કે તેને જવું પડશે, તે દર્દીઓની ચેકઅપ કરવા જઈ રહ્યો છે. આજે તેને ડોક્ટર જેવો સફેદ કોટ પણ પહેર્યો હતો. આટલું કહી તે પોતાના રૂમમાં ગયો અને રૂમને અંદરથી બંધ કરી દીધો. અને સવાર પડતા આશીષે મારી સાસુને ઘણા પૈસા આપ્યા. હવે તે બાઇક પણ એટલી કિંમતી ન હતી કે તેના આટલા પૈસા આવી શકે. ચોક્કસ મારો દેવર બીજું કંઈક જ કરી રહ્યો હતો. મેં એક મિનિટ માટે એ સ્વીકાર્યું હોત કે મારો દેવર દર્દીની ચેકઅપ કરવા જાય છે, પરંતુ આ અશક્ય હતું. અને તે મને પરેશાન કરતું હતું કે મારા દેવરના રૂમમાં એક ખુફિયા દરવાજો પણ હોય જેમાં તે જાય છે, પણ આ પણ નામુમકિન હતું કારણ કે તે એક નાનો રૂમ હતો જેનો દરેક ખૂણો હું સારી રીતે જાણતી હતી, કારણ કે આખા ઘરને સાફ કરવાની જવાબદારી મારી હતી. હવે મારા દેવર રોજ આવું કરવા લાગ્યા. તે રાતે કહેતી કે હું દર્દીઓનું ચેકઅપ કરવા જઈ રહ્યો છું અને સવાર પડતા જ તે મારી સાસુના હાથમાં ઘણા પૈસા આપી દેતો. મેં વિચાર્યું કે છુપી રીતે જાસૂસી કરવાથી હવે કંઈ પ્રાપ્ત થશે નહીં. તેથી મેં નક્કી કર્યું કે હું આશીષને જ પૂછીશ કે તે આ બધું શું કરે છે. સવારે મારો દેવર જાગ્યો ત્યારે મેં તેમને કહ્યું કે મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તેને ખૂબ જ આશ્ચર્ય થયું ને કહેવા લાગ્યો, હા બોલો ભાભી, તમારે શું કહેવું છે. હું કહેવા લાગી, તમને આ બધા પૈસા ક્યાંથી મળે છે. આ સાંભળી મારા દેવરના ચહેરાના રંગ બદલાઈ ગયા. તેનું ખૂંખાર આંખોથી મારી સામે જોવાનું શરૂ કર્યું અને કહ્યું કે હું તમને રોજ એ કહું છું કે હું દર્દીઓની ચેકઅપ કરવા જઈ રહ્યો છું, તો તમે મને આ પ્રશ્ન કેમ પૂછો છો. હું કહેવા લાગી, તો પછી દર્દીઓ ક્યાંથી આવે છે. મારા દેવર મારી વાત સાંભળી મારા પર ચીસો પાડવા લાગ્યો અને કહ્યું, ભાભી, કારણ વિના મારા પર શક કરવાનું બંધ કરો. આ સાંભળી હું ડરી ગઈ હતી કે જો મારી સાસુને ખબર પડી કે હું મારા દેવરના આ વિશે પૂછું છું તો તે મારા પર હુમલો કરશે, કારણ કે તે તેનો એક વહાલો પુત્ર હતો અને તે તેના પુત્રને કંઈ પણ કહેતી ન હતી. તેથી હું ઝડપથી ઊભી થઈ અને તેના રૂમમાંથી બહાર આવી. આશીષ તેની માતાનો ખૂબ જ વહાલો દીકરો હતો અને તેથી જ તે આનો ફાયદો ઉઠાવતો હતો અને તે બધા સાથે આવી રીતે જ વર્તન કરતો હતો. એણે તો મને ડરાવીને ચૂપ કરાવી દીધી હતી. મેં વિચાર્યું કે આ બાબતમાં મારી સાસુએ તેના પુત્ર પર કડક બનવું જોઈએ અને તેને પૂછવું જોઈએ કે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે. તેથી જ મેં જઈને મારી સાસુને કહ્યું કે તમે તમારા દીકરા પ્રત્યે આટલી બેદરકાર કેવી રીતે રહી શકો, તે તો નાની ઉંમરનો યુવાન છોકરો છે. તમે તેને પૂછો કે તેને આટલા પૈસા ક્યાંથી મળે છે અને તે શું કરે છે. તે તો ખૂબ જ પરેશાન લાગતી હતી. કહેવા લાગી, હું આશીષ સાથે વાત કરું તો તે ગુસ્સે થઈને જતો રહે છે. મને હંમેશા આ ટેન્શન રહે છે કે મારો પુત્ર કોઈ ખોટી સંગતમાં ન પડી ગયો હોય. શું તે એવું કામ તો નથી કરી રહ્યો જેનાથી આપણી બદનામી થાય. પણ પછી હું વિચારું છું કે આશીષ આખો દિવસ ઘરે રહે છે અને સાંજે 6 વાગે આપણા ગેટને તારું મારી દેવામાં આવે છે. ન કોઈ ઘરની બહાર જાય છે અને ન કોઈ
અંદર આવે છે. આવી સ્થિતિમાં હું મારા પુત્ર પર કેવી રીતે શંકા કરી શકું? પણ પછી તે પૈસા ક્યાંથી લાવે છે? કલ્પના, હું તો ખૂબ જ પરેશાન છું. હું આ વાત સુનિલને પણ કરી શકતી નથી. તે તો આશીષને કારણે મારા પર ખૂબ ગુસ્સે છે. જો તે આ સાંભળશે તો તે વધુ ગુસ્સે થશે. મારી સાસુ રડવા લાગી હતી અને તેની લાચારી જોઈને મારું હૃદય પણ દુઃખી થઈ રહ્યું હતું. ને મારી સાસુને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે અને એક દિવસ આપણને ખબર પડશે કે તે શું કરે છે અને તેને પૈસા ક્યાંથી મળે છે. મારી સાસુ કહેવા લાગી કે મારો દેવર મરી કેમ નથી જતો? તેના કારણે જ અમારા ઘરમાં મુશ્કેલી છે. પહેલાં અમારા હાથમાંથી ઘર જતું રહ્યું, આ સાથે અમારે પોતાના મકાનમાં રહેવા માટે ભાડું પણ ચૂકવવું પડે છે. મારો મોટો દીકરો પણ અમારાથી દૂર બીજા શહેરમાં ઘરની સમસ્યાઓ ઉકેલવા માટે બેઠો છે. પણ તે એક સારી બાબત છે કે તેના લગ્ન થઈ ગયા. પર હવે મને મારા નાના પુત્રના લગ્નની ચિંતા છે. જો સંજોગો આવા જ રહેશે તો હું આશીષના લગ્ન નહીં કરી શકું. મોટા દીકરાના લગ્ન મેં મારી આંખે જોયા છે અને મારા નાના પુત્રના લગ્ન મારી આંખે જોયા પછી હું શાંતિથી મરી શકીશ. પરંતુ આ સમયે હું મારી સાસુને સાંત્વના આપી શકતી હતી, બીજું કંઈ કરી શકતી ન હતી. મેં જોયું હતું કે મારી સાસુ તેના દીકરાની હરકતોથી ડરવા લાગી હતી. ખબર નથી કે આ ડર પૈસાનો હતો કે પછી તે પોતાના બાળકને કંઈક કહેતા ડરતી હતી. ત્યારે અમારા દરવાજે ટકોરા પડ્યા. મેં ઊભી થઈને દરવાજો ખોલ્યો તો સામે એક સુંદર છોકરી ઊભી હતી. તેણે હસીને મારી સામે જોયું. તે છોકરી ખૂબ જ સુંદર હતી. મને એ છોકરી બહુ પસંદ આવી અને મેં મનમાં ભગવાનને ફરિયાદ કરી કે કાશ હું પણ આટલી સુંદર હોત. મેં તે છોકરી તરફ એક નજર કરી ત્યારે અચાનક મારી સાસુનો અવાજ આવ્યો કે વહુ, દરવાજા સાથે ચોટી ગઈ છો, કોણ આવ્યું? હું ગભરાઈ ગઈ હતી અને પછી તે છોકરી પણ હસવા લાગી. હું સમજી ગઈ કે તે મારા અપમાન વિશે સારી રીતે સમજી ગઈ છે. ક્યારેક હું મારી સાસુથી પરેશાન થઈ જતી હતી અને ક્યારેક તે મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતી. હાલમાં મેં છોકરીને પૂછ્યું કે તમે કોણ છો અને તે કહેવા લાગી, મારું નામ મીનાક્ષી છે. અમે ગઈકાલે તમારા બાજુના ઘરમાં શિફ્ટ થયા છીએ. અમારા ઘરે પૂજા હતી, હું બધે પ્રસાદ વહેંચતી હતી, તેથી વિચાર્યું તમને પણ આપી દઉં. કૃપા કરીને વાસણો ખાલી કરી અને મને આપો. તે પ્રસાદ તેના હાથમાંથી લીધો અને ઘરની અંદર જવા લાગી. મારી સાસુ પૂછવા લાગી કે આટલો સમય કેમ લાગ્યો, દરવાજે કોણ હતું? શરૂઆતથી જ આ ઘરમાં તેના ઘણા કડક નિયમો હતા જેનું હું હંમેશા પાલન કરતી હતી. હું કહેવા લાગી, માજી, આપણી બાજુમાં નવા પાડોશી રહેવા આવ્યા છે. યુવાન છોકરી છે, તે પ્રસાદ આપવા આવી છે. હું પ્રસાદ લઈ અને તેના વાસણો આપવા જઈ રહી છું. મારી સાસુએ કહ્યું, આજકાલ એવા લોકો ક્યાં છે જે પાડોશીઓમાં પ્રસાદ વહેંચે? તું પણ આપણા ઘરનો પ્રસાદ તેના વાસણોમાં નાખી આપી દે. મેં પણ અમારા ઘરનો પ્રસાદ તેના વાસણમાં નાખ્યો અને મારી સાસુએ તેના વાસણો મારા હાથમાંથી લઈ લીધા. અને જાણે મને શું થયું તો હું પણ મારી સાસુની પાછળ ગઈ. મારી સાસુએ મીનાક્ષીના માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યા, કેટલી સારી દીકરી છે. દીકરી, તું ઘરે જઈ તારી માતાને અમારા ઘરે આવવાનું કહેજે અને હું પણ ચોક્કસ કોઈ દિવસ તમારા ઘરે આવીશ અને તમારા નવા ઘર માટે તમને અભિનંદન. મીનાક્ષી મારી સાસુ સાથે હસતા હસતા વાત કરી રહી હતી. મને આ છોકરી બહુ ભલી લાગી. મને આ છોકરીને મળીને ખૂબ જ આનંદ થયો, કારણ કે હું તો લગ્ન પછી કોઈની સાથે વાત કરવાનું જ ભૂલી ગઈ હતી. બસ હંમેશા મારી સાસુ સાથે વાતો કરતી રહેતી. જ્યારથી મારા લગ્ન થયા હા, હું મારા માયકે પણ ગઈ ન હતી. અહીં આવ્યા પછી મને મારા સાસુ સિવાય બીજા કોઈ સાથે વાત કરવાનો મોકો જ મળ્યો ન હતો. જ્યારથી હું મીનાક્ષીને મળી હતી, મારા દેવરની વાત પણ ભૂલી ગઈ હતી. બીજે દિવસે મીનાક્ષીની માતા
અને મીનાક્ષી અમારા ઘરે આવી. મીનાક્ષીની માતાનું વર્તન પણ ખૂબ સારું લાગતું હતું. તે કહેવા લાગી કે મીનાક્ષી કહેતી હતી કે તમે મને તમારા ઘરે બોલાવી હતી. આજે બધા કામમાંથી ફ્રી થઈ તો વિચાર્યું તમારા ઘરે ચાલી જાઉં. મેં મીનાક્ષી અને તેની માતા માટે ચા બનાવી અને નાસ્તો પણ બનાવ્યો. મીનાક્ષીની માતા મને જોઈને ખૂબ ખુશ થઈ. તે કહેતી હતી કે તમારી વહુ બહુ સુંદર છે, તમે તેને કોઈ દિવસ અમારા ઘરે લાવજો. મીનાક્ષી પણ કહેવા લાગી કે હા, અમે માં દીકરી આખો દિવસ ઘરે એકલા જ રહીએ છીએ, તમે અમારા ઘરે આવતા રહેશો તો અમને બહુ ગમશે. તેની માએ પણ કહ્યું, હા દીકરી, તું અમારા ઘરે આવતી જતી રહેજે, અમારા ઘરમાં કોઈ પુરુષ નથી. મારા પતિ સવારે કામ પર જાય છે અને રાત્રે ઘરે આવે છે. મીનાક્ષી પણ અહીં નોકરી શોધી રહી છે અને તેને નોકરી મળતા જ તે પણ નોકરી પર ચાલી જશે અને હું ઘરે સાવ એકલી રહીશ. મારો સમય પસાર કરવા માટે ક્યારેક તું મારા ઘરે આવજે અને ક્યારેક હું તારા ઘરે આવીશ. મેં કહ્યું, હા આંટી, હું જરૂર આવીશ. મેં મનમાં વિચાર્યું કે આંટીની ઉંમર મારી સાસુ કરતાં થોડી ઓછી છે અને જ્યારે મીનાક્ષી ઘરે હાજર નહીં હોય તો હું તેના ઘરે જઈને શું કરીશ. પણ પછી મેં વિચાર્યું, હજુ મીનાક્ષીને નોકરી નથી મળી તેથી હું હજુ તેના ઘરે જઈ શકું છું. તેથી મેં નક્કી કર્યું હતું કે કાલે કોઈને કોઈ બહાને હું ચોક્કસ મીનાક્ષીના ઘરે જઈશ. પછી જ્યારે મીનાક્ષીને નોકરી મળશે ત્યારે મને તેને મળવાની વધુ તક મળશે નહીં. તેથી બીજા દિવસે હું મીનાક્ષીના ઘરે ચાલી ગઈ હતી અને મારી સાસુ તેના પુત્રની સમસ્યાથી એટલી ચિંતિત હતી કે તેને હવે મારી ચિંતા રહી ન હતી. તેથી તેને મને જવા દીધી અને જ્યારે મેં મીનાક્ષીના ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે હું એ જોઈને ખુશ થઈ ગઈ કે મીનાક્ષી તેના ઘરનો દરવાજો ખોલવા પોતે આવી હતી અને મને જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેને તેની માતાને બોલાવી કે માં જુઓ, અમારા ઘરે કોણ આવ્યું છે? પારોશમાં રહેતી ભાભી આવી છે. અને તેણે મને અંદર બેસવાનું આમંત્રણ આપ્યું અને મને સોફા પર બેસવાનું કહ્યું. તે કહેવા લાગી, ભાભી તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. પછી મેં પાણી પીધું અને બંને સાથે વાત કરવા લાગી. મીનાક્ષી કહેવા લાગી, ભાભી તમે બનાવેલી ચા મને તો બહુ પસંદ આવી હતી. મેં કહ્યું, તો તમારે રોજ અમારા ઘરે મારા હાથની ચા પીવા આવવું પડશે. હું તમારા માટે રોજ મારા હાથની સારી ચા બનાવીશ અને તમને પીવડાવીશ. પછી અમે બંને લાંબા સમય સુધી આમ જ વાતો કરતા રહ્યા. વાતચીત દરમિયાન મીનાક્ષીએ મને પોતાના વિશે ઘણું બધું કહ્યું અને મેં તેને લગ્ન પહેલાંથી લઈને અત્યાર સુધીની બધી વાત પણ કહી હતી અને તેને મારા પતિનો ફોટો પણ બતાવ્યો હતો. થોડા જ સમયમાં મીનાક્ષી મારી ખૂબ જ સારી મિત્ર બની ગઈ હતી અને મીનાક્ષીની માતા પણ અમને સાથે જોઈને ખૂબ ખુશ થતી હતી. પછી અમે બંને એકબીજાના ઘરે જવા લાગ્યા. થોડા દિવસો પછી મીનાક્ષીને પણ નોકરી મળી ગઈ. મીનાક્ષી સાથેની મારી મિત્રતાથી મારી સાસુને પણ કોઈ વાંધો ન હતો કારણ કે તે મીનાક્ષીની માતાની સારી મિત્ર બની ગઈ હતી. અમે બંને સાથે સમય પસાર કરતા હતા અને અમે બંને એકબીજા સાથે ઘણી વાતો કરતા હતા. હવે મીનાક્ષી સાંજ સુધી ઓફિસ જતી હતી. વાત એવી હતી કે મારી સાસુ મને મીનાક્ષીના ઘરે જતા રોકતી ન હતી. એક સાંજે મીનાક્ષી અમારા ઘરે આવી અને કહેવા લાગી, તારો દેવર બહુ અજીબ છે, તે યુવાન છે છતાં કોઈ નોકરી કરતો નથી, તારે તેની પાસે નોકરી કરાવવી જોઈએ. બંને ભાઈઓ સાથે મળીને ઘરનો ખર્ચ ઉઠાવશે તો બોજ હળવો થશે. મેં મીનાક્ષીને કહ્યું હતું કે મારો દેવર પાગલ જેવી હરકતો કરે છે, તે રાત્રે 9 વાગતા કહે છે કે હું દર્દીઓને ચેક કરવા જાઉં છું, હકીકતમાં તે તેના રૂમમાં જઈને લોક મારી લે છે. તેથી મેં મીનાક્ષીને કહ્યું કે તે દર્દીઓને ચેક કરવા જાય છે. મારી વાત સાંભળીને મીનાક્ષીને નવાઈ લાગી અને તે સમજી રહી હતી કે મારો દેવર સાચેન જ તે કામ કરે છે. તે કહેવા લાગી, આ તો સારું કામ છે કે તે દર્દીઓની તપાસ કરે છે, પણ તમે મને આ કેમ કહો છો કે તે તેના રૂમમાં જઈને
દર્દીને તપાસે છે, કદાચ રૂમમાં કોઈ દર્દી બેઠો હશે. મને થયું તે કોઈ કામ નથી કરતો, પણ તે જે કામ કરે છે તે સારું કામ છે. એટલી વખતમાં મારી સાસુ ત્યાં આવી ગઈ અને અમારી વાતચીત ત્યાં જ અધૂરી રહી ગઈ. તે પછી હું છેલ્લા 2-3 દિવસથી મીનાક્ષીને મળી ન હતી. એક દિવસ અમારા ઘરનો દરવાજો વાગ્યો અને હું દરવાજો ખોલવા ગઈ તો મીનાક્ષી દરવાજે ઊભી હતી. તે કહેવા લાગની, કલ્પના, તે મારી પાસે ખોટું કેમ બોલ્યું કે તારો દેવર દર્દીઓનું ચેકઅપ કરે છે? મને લાગ્યું કે તે ડોક્ટર હશે. મને તારાથી આવી અપેક્ષા ન હતી. હું કહેવા લાગી, મીનાક્ષી તું શું કહે છે? હું કશું સમજી શકતી નથી. મીનાક્ષી બસ તેની વાત કરતી હતી અને મારી વાત સાંભળવા તૈયાર ન હતી. ખબર નહીં તેને શું થયું હતું. મેં તેને વાત કરવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો તો તેણે કહ્યું, બસ બસ, મારી સાથે વધારે વાત કરવાનો પ્રયત્ન ના કર. આટલું કહીને તે મારા ઘરના દરવાજેથી પાછી ચાલી ગઈ. આજે તે ખૂબ જ ગુસ્સામાં દેખાતી હતી અને તેણે મારી સાથે પહેલી વાર આ રીતે વાત કરી હતી. મારું દિલ તૂટી ગયું હતું, કારણ કે મને મીનાક્ષીના રૂપમાં એક સારી મિત્ર મળી હતી જેની સાથે હું સમય પસાર કરી શકું. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું મારા રૂમમાં આવી તેની ઉદાસીતા સહન કરી શકતી ન હતી. હું મારા રૂમમાં આવી રડતી હતી અને જ્યારે મારા હૃદય પરનો બોજ હળવો થયો ત્યારે મીનાક્ષીના શબ્દો મારા મગજમાં ઘૂમવા લાગ્યા કે તેને મારા દેવર વિશે આવું કેમ કહ્યું, કે મારો દેવર શું કરે છે, તેના વિશે તે સત્ય જાણે છે. અત્યાર સુધી અમે સાસુ અને વહુ તેના રાતથી અજાણ હતા, તો પછી દૂર રહી અને મીનાક્ષીને કેવી રીતે ખબર પડી કે મારો દેવર શું કરે છે? પણ હવે ઘણું થયું. હવે હું આ રાજ પરથી પડદો હટાવવા માંગતી હતી, પણ હું આ એકલી બધું કરી શકતી ન હતી. મને આ કામમાં મારી સાસુની જરૂર હતી, કારણ કે તે એક જ હતી જે અમારા ઘરમાં રહેતી હતી અને જે મને સહારો આપી શકતી હતી. મેં મારી સાસુને કહ્યું કે આજે હું આશીષ વિશે સત્ય જાણવા માટે રાત પહેલા તેના રૂમમાં છુપાઈ જઈશ. જ્યારે આશીષ મારા વિશે પૂછે તો કહેજો કે તે મીનાક્ષીના ઘરે ગઈ છે. આજે હું આશીષનો એ રાજ જાણીને જ રહીશ. મારી સાસુને પણ આ વાતથી કોઈ વાંધો ન હતો, તેથી તેને કહ્યું, ઠીક છે, હું તારી સાથે છું. સાંજ પડતા જ મારી સાસુએ મારા દેવરને કોઈ કામ માટે ઘરની બહાર મોકલી દીધો અને તેના જતાની સાથે જ હું તેના રૂમમાં અલમારી પાછળ સંતાઈ ગઈ. આજે હું બહુ નર્વસ હતી, કારણ કે ખબર નહીં મારા દેવરનો કયો રાજ મારી સામે આવવાનો હતો. આમ જ સમય પસાર થતો ગયો અને બરાબર 9 વાગે આશીષ ડોક્ટરનો કોટ પહેરીને રૂમમાં આવ્યો. રૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે રૂમનો અંદરથી દરવાજો બંધ કરી દીધો. પછી તેણે તેની બેગમાંથી એક માસ્ક કાઢીને ચહેરા પર લગાવ્યું. તે એકદમ ડોક્ટર જેવો દેખાતો હતો. હવે મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હતું કે જાણે દર્દીઓ ક્યાંથી આવશે. ત્યારે મારા દેવરે એક અજીબ હરકત કરી. તેને તેના રૂમની બારી ખોલી. આ બારી હંમેશા બંધ રહેતી, કારણ કે આ બારી અમારા ઘરની પાછળની બાજુએ ખુલતી હતી. આથી મારા પતિએ તેને બંધ કરી નાખી હતી. પણ તેની ચાવી મારા દેવર પાસે કેમ આવી? આશીષે ખૂબ જ ધ્યાનથી બારી ખોલી અને ખુરશી પર ચડી બારીમાંથી નીકળી ગયો અને હું તેની સામે જોતી રહી. પણ પછી મેં તેની પાછળ જવાનું વિચાર્યું. આશીષ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો, હું પણ તેની પાછળ ચાલી રહી હતી. પછી તેને એક રિક્ષા કરી અને તેમાં બેસી ગયો. મેં પણ ઝડપથી એક રિક્ષા રોકી અને મારા દેવરની પાછળ જવા લાગી. એ જ રીતે રસ્તો પૂરો થયો અને આશીષ એક મોટા બંગલાની બહાર ઊભો રહ્યો. તેને રિક્ષા ચાલકને પૈસા આપ્યા અને તે ત્યાંથી નીકળી ગયો હતો. ઉપર ઝડપથી મારી રિક્ષામાંથી નીચે ઉતરી અને તેને પૈસા આપ્યા. ત્યાં સુધીમાં આશીષ અંદર ચાલ્યો ગયો હતો, પરંતુ ચોકીદારે મને અંદર જતા રોકી. તે કહેવા લાગ્યો, તમે અંદર જઈ શકતા નથી. મેં કહ્યું કે હું આશીષની ભાભી છું, તેની સાથે મને લાવ્યો છે. અને પછી ચોકીદારે
મને અંદર જવાની પરવાનગી આપી અને હું તે મોટા બંગલાની અંદર ગઈ. આશીષ એક રૂમમાં ચાલ્યો ગયો હતો જ્યારે હું તેની પાછળ હતી, પણ તે મારાથી ઘણો દૂર હતો. તે એક નર્સને પૂછી રહ્યો હતો કે કમલાની તબિયત કેવી છે. તેને નામા માથું હલાવ્યું અને કહ્યું કે તે કોઈ પણ સમયે દુનિયા છોડી શકે છે. પછી મારો દેવર બીજા રૂમમાં ગયો, તેથી હું તેની પાછળ ગઈ. નર્સ ત્યાંથી ચાલી ગઈ હતી, પણ હું એ રૂમની બહાર ઊભી હતી જેમાં મારો દેવર ગયો હતો. પરંતુ એ રૂમની બહારથી ખૂબ જ ખરાબ વાસ આવી રહી હતી. મને ઉલટી થવાની હતી, પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો ત્યારે અચાનક આશીષની નજર મારા પર પડી. તેને મારો હાથ પકડીને કહ્યું, ભાભી તમે અહીં શું કરો છો? હું કહેવા લાગી, આશીષ તું અહીં શું કરે છે અને આ કોનું ઘર છે? મને પણ કે, પાંચમાં નાપાસ થયેલા છોકરા તું કેવી રીતે બની શકે ડોક્ટર? આશીષની આંખોમાં આંસુ હતા અને બોલ્યો, ભાભી મને માફ કરી દો, હું ડોક્ટર નથી. પછી આશીષ મારો હાથ પકડી મને અંદર લઈ ગયો. અંદર એક મહિલા સૂતી હતી. અંદાજે તેની ઉંમર 50 વર્ષની દેખાતી હતી. આશીષે જણાવ્યું કે ભાભી તેનું નામ કલ્પના છે અને તે મારી પત્ની છે. જ્યારે હું એક દિવસ રસ્તામાંથી આવી રહ્યો હતો ત્યારે તે પોતાનો ડોક્ટર પાસે ઈલાજ કરાવી આવી રહી હતી. તેમના આખા શરીરમાં એલર્જી છે જેના કારણે લોકો તેમનાથી દૂર ભાગે છે. તેમનો ડ્રાઈવર પણ તેમને મદદ કરવા માંગતો નથી. ઘરમાં ઘણા નોકરો કામે છે, પરંતુ દરેક વ્યક્તિને પોતાના જીવનો જોખમ છે કે તેને એલર્જી અમને ના લાગી જાય. આ કારણોસર કમલાના પતિએ તેને તલાક આપી દીધી. કમલા પાસે પહેલેથી જ તેના પિતાની ઘણી મિલકત છે અને તેને કોઈ સંતાન પણ નથી. તે સાવ એકલી પડી ગઈ હતી. તે હોસ્પિટલની સીડીઓ પરથી નીચે આવી રહી હતી ત્યારે તે અચાનક પડી ગઈ, પરંતુ તેના શરીર પર ઘણી બધી એલર્જી ફેલાઈ ગઈ હોવાથી તેની મદદ કરવા કોઈ આગળ ન આવ્યું. મને આ વાતની ખબર ન હતી, તેથી હું સીધો ગયો અને કમલાને મદદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કમલાને આ વાત બહુ પસંદ આવી અને કમલાએ મને તેના ઘરનું સરનામું આપ્યું હતું. એક દિવસ હું તેના ઘરે આવ્યો ત્યારે તેણે મને કહ્યું કે મને એક જીવલેણ રોગ છે. આ ખૂબ જ ખતરનાક એલર્જી છે અને મારા ઘામાંથી દુર્ગંધ પણ આવે છે, જેના કારણે લોકો મારી નજીક આવતા ડરે છે. આ ડરથી કે તેઓને આ રોગ લાગી શકે છે. તે ખરાબ રીતે રડી રહી હતી અને મને તેની વાર્તા કહી રહી હતી. તેણે મને કહ્યું કે મારી માંદગીને કારણે મારા બધા પ્રિયજનો મારાથી દૂર થઈ ગયા હોય, જે મારી સાથે સમય વિતાવી શકે, મારા જિંદગીના બચેલા દિવસો સારી રીતે વીતી શકે. મારી પાસે ઘણી મિલકત છે, પણ આ મિલકત મારા કંઈ કામની નથી. પછી મેં વિચાર્યું કે જો હું કમલાનું ધ્યાન રાખવાનું શરૂ કરીશ તો મને સારા પૈસા મળવા લાગશે. જ્યારે મેં કમલાને આ વાત કહી ત્યારે તેણે મને પૂછ્યું, શું તમે મારી સાથે લગ્ન કરી શકશો? જો તમે મારી સાથે લગ્ન કરશો તો હું મર્યા પછી મારી બધી મિલકત તમારા નામે કરી દઈશ. બસ તમારું કામ એટલું છે કે તમે રાતે બેસી મારી સાથે વાતો કરો. દિવસ તો હું ગમે તેમ કરી વિતાવી લઉં છું, પણ રાત વિતાવવી ભારે પડી જાય છે. હું કમલાની વાત માની ગયો હતો, તેથી મેં કમલા વિશે કોઈને કહ્યું નહીં. જો મેં મારી માતાને આ વિશે કહ્યું હોત તો કમલાની બીમારી સાંભળીને તે ક્યારે મને તેની નજીક ન જવા દેત. પરંતુ આજે ઘરના સંજોગોને કારણે ભાઈ પણ અમારાથી દૂર રહીને પૈસા કમાઈ રહ્યો છે. મેં વિચાર્યું કે જો હું આ કામ કરીશ તો અમારા ઘરની પરિસ્થિતિ પણ સુધરશે, કારણ કે અમને પૈસાની સખત જરૂર છે. આ રીતે મારું કામ પણ થઈ જશે અને કમલાનું કામ પણ થઈ જશે. હું માની ગયો અને મેં કમલા સાથે લગ્ન કર્યા. નર્સ દિવસે કમલાનું ધ્યાન રાખે છે અને હું રાત્રે તેની સંભાળ રાખું છું. લગ્ન પછી કમલાએ તેનું ક્રેડિટ કાર્ડ મને આપ્યું હતું. સવારે આવતી વખતે હું એટીએમમાંથી પૈસા ઉપાડી આવતો, જેથી હું મારી માતાને ઘર ખર્ચ માટે પૈસા આપી શકું. આશીષની વાત સાંભળીને હું સતબત થઈ ગઈ. મતલબ કે આશીષ 18 વર્ષનો છે
અને તેને 50 વર્ષની બીમાર મહિલા સાથે લગ્ન કર્યા હતા. મેં આશીષને પૂછ્યું, તમને આ રોગ તો નથી થયો ને? તે હસવા લાગ્યો અને બોલ્યો, ભાભી રોગ થશે તો પણ શું, હું મરી જઈશ, પણ તમારી ભાઈ અને મારી માતાનું જીવન તો સરળ બનશે, અને તમારું જીવન સરળ બનાવ્યા પછી જ હું મરી જઈશ. પછી આશીષે કહ્યું, ભાભી હવે મને કમલાના રૂમમાં જવા દો. જ્યારે તે તેની પત્નીના રૂમમાં ગયો ત્યારે તેને ખબર પડી કે તેની પત્ની મરી ગઈ છે. સવાર પડતા જ મારા દેવરે તેમના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી, પરંતુ તેણે આપેલા વચન મુજબ કમલાએ તેની તમામ મિલકત મારા દેવરના નામે કરી દીધી હતી. ને મારી સાસુને પણ આખી વાત કહી હતી. આ સાંભળીને મારી સાસુ ખૂબ રડી પડી, કારણ કે તેને આશીષની બહુ ચિંતા હતી. પછી થોડા દિવસો વીતી ગયા અને આશીષ મને કહેવા લાગ્યો, ભાભી હું તમને એક વાત કહું. મેં કહ્યું, હા. પછી તેણે કહ્યું, ભાભી મીનાક્ષી તમારી મિત્ર છે. મેં કહ્યું, હા, પણ તારા કારણે તેની અને મારી લડાઈ થઈ ગઈ છે અને ખબર નહીં તે મારા વિશે શું વિચારે છે. અને મને ઘણી બધી વાતો સંભળાવ્યા પછી તે પોતે જ મારા પર ગુસ્સે થઈને બેસી ગઈ. આશીષ કહેવા લાગ્યો, ભાભી પહેલાં મારી વાત સાંભળો, હું તમને તેના વિશે જ કહેવાનો છું. મેં કહ્યું, હા, તમે શું કહેવા માંગો છો? તેને કહ્યું, ભાભી જ્યારે હું રોજ રાત્રે બારીમાંથી જતો હતો તે મને જોતી હતી, અને પછી તે લાંબા સમય સુધી પોતાની બારીમાં ઊભી રહી મારી રાહ જોતી હતી. હું સમજી ગયો કે તમારી મિત્ર એક દિવસ મારા વિશે તમને બધું કહેશે. હું તમને આ વિશે કહેવાનો હતો, પરંતુ તમે જાતે જ સત્ય શોધી લીધું. મેં કહ્યું, હા. મેં તેને કહ્યું કે તમે ડોક્ટર છો અને દર્દીઓનું ચેકઅપ કરો છો, પણ જ્યારે તે તમને રાત્રે ચોરની જેમ ભાગતા જોતી હશે ત્યારે તેને વિચાર્યું હશે કે મેં તેની સાથે ખોટું બોલ્યું છે, અને તેને વિચાર્યું હશે કે તમે ડોક્ટર નહીં પણ ચોર છો, તેથી તે મારી સાથે આટલા ગુસ્સામાં વાત કરી રહી હતી. અમારા ઘરની સ્થિતિ ઘણી સારી થઈ ગઈ હતી. મારા પતિ પણ બીજા શહેરમાંથી ઘરે પાછા આવી ગયા હતા અને અમે તે ઘર છોડી દીધું હતું જે મારી સાસુના દેવરનું હતું, અને અમે તે બંગલે આવી ગયા હતા જે કમલાનો હતો. કમલા મારા દેવરની પત્ની હતી અને આ રીતે મારો 18 વર્ષનો દેવર આજે કરોડપતિ બની ગયો હતો. તેમના નામે લાખોની સંપત્તિ હતી. મારા પતિ અને મારા દેવરે સાથે મળી કારોબાર શરૂ કર્યો હતો. થોડા દિવસ પછી મીનાક્ષી મને મળવા બંગલે આવી અને તેને તે દિવસ માટે મારી પાસે માફી પણ માંગી. તેને મને કહ્યું, મને તે દિવસે થયું તે તારા દેવરની સાઈડ લીધી છે, તે મને તેનું ડોક્ટરનું કહી ખોટું બોલ્યું છે. મને લાગ્યું કે તે ચોર છે, કારણ કે તે રાત્રિના અંધકારમાં બારીની બહાર જતો હતો. પણ હવે મારી અને મીનાક્ષીની મિત્રતા પહેલાંની જેમ સામાન્ય થઈ ગઈ હતી અને અમારા ઘરની પરિસ્થિતિ પણ ઘણી સારી થઈ ગઈ હતી. મારા પતિ હંમેશા માટે મારી પાસે પાછા આવી ગયા હતા અને હવે અમે અમારા ઘરમાં ખૂબ જ ખુશ છીએ. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ મિત્રો.